એક તરફ લોકડાઉનને હિસાબે ધંધા રોજગાર પડી ભાંગ્યા જેવી હાલત છે અને લોકોની આર્થિક હાલત ખૂબ જ ખરાબ થતી જાય છે, ત્યારે મધ્યમ વર્ગની હાલત ખૂબ જ ખરાબ છે. આ પરિસ્થિતિમાં જેતપુરના એક પતિ પત્નીએ સજોડે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો અને એક હસતો રમતો પરિવાર વિખરાઈ ગયો હતો. આ દંપતીને આપઘાતે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. આપઘાત પાછળનું કારણ પણ રહસ્ય છે અને પોલીસે તે ઉકેલવા માટે પ્રયત્નશીલ છે. જેતપુરના ગુજરાતીવાડીમાં રહેતા પતિ પત્ની અલ્પેશભાઈ ભરતભાઈ કનૈયા અને તેના પત્ની છાયાબેન અલ્પેશભાઈ કનૈયા, જેઓ ગઈકાલે સાંજે પોતાના ઘરે ઝેરી દવા પી અને ઘરની બહાર નીકળી ગયા હતા, જ્યારે તેઓ જેતપુરના જૂના ભાદરના પુલ ઉપર રોડ ઉપર અદ્ભુત હાલતમાં મરી આવેલ હતા અને ત્યારે બંનેને જેતપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેનું મૃત્યુ થયું હતું. જેતપુરના ગુજરાતીની વાડીમાં અહીં રહેતા અલ્પેશભાઈ ભરતભાઈ કનૈયા, જેઓ જેતપુરના વિશાળ મેગા મોલની અંદર ભગવતી હોજરી નામની દુકાન ચલાવે છે અને છેલ્લા ઘણા મહિનાથી તેઓ ધંધા બરોબર ચાલતો ન હતો, તેમાં લોકડાઉન આવતા દુકાન લાંબા સમયથી બંધ જેવી હાલતમાં હતી, જેને લઈને અલ્પેશભાઈની આર્થિક હાલત ખરાબ થઈ હતી અને પૈસાની તંગી અનુભવતા હતા. પરિવાર શું કહે છે, શા માટે આત્મહત્યા કરી? અલ્પેશભાઈએ પોતાનો ધંધો વધારવા માટે માર્કેટમાંથી મોટી રકમ વ્યાજે ઉપાડી હતી, તેમાં અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ વ્યાજના દરે પૈસા લીધા હતા અને તેમાં અલગ અલગ માથેભારી તત્વો પાસેથી પણ પૈસા લીધા હતા. એક તરફ ધંધા રોજગાર હો ના હોય અને બીજી તરફ વ્યાજખોરોનો ત્રાસ વધતો જતો. રોજ રોજ વ્યાજખોરના પઠાણી ઉઘરાણી શરૂ થઈ હતી, જે સહન ના થતાં બંને પતિ પત્નીએ ઝેરી દવા પી લીધી હતી અને મોતને વાલું કર્યું હતું. અલ્પેશભાઈ તેના પત્ની સાથે જેતપુરની ગુજરાતીની વાડીમાં રહેતા હતા. તેની આર્થિક પરિસ્થિતિને લઈને તેના મોટાભાઈ વિકાસને અવારનવાર વાત થઈ હતી અને તેઓને વ્યાજખોરો માટે ત્રાસ આપતા હોય તે મુદ્દે તેવી ચર્ચા થઈ હતી અને અલ્પેશે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા અને એક વ્યક્તિને માત્ર વ્યાજ 80,000 રૂપિયા જેટલું થઈ ગયું હતું અને જે જોતા મળતી માહિતી મુજબ અલ્પેશે વ્યાજખોરોનું 15 લાખ રૂપિયા જેટલું દેવું થઈ ગયું હતું અને જે તે ભરી શકે તેમ ના હોય બંને આત્મહત્યા કરી હતી. ગઈ રાત્રે બંને પતિ પત્નીએ કોઈ ઝેરી પાવડર પી અને ઘરેથી નીકળી ગયેલ અને બંને જેતપુરના ભાદરના જૂના પુલ ઉપર અર્ધમૂર્ત હાલતમાં મરી આવેલ હતા. પ્રથમ દ્રષ્ટિએ પોલીસ તપાસ કરી ને અકસ્માત મોત જાહેર કર્યું હતું. જ્યારે આ બાબતે પોલીસને પૂછતા તેઓએ કોઈ આર્થિક મુશ્કેલીને લઈને આત્મહત્યા કરી હોય તેવું જણાવેલું હતું. જ્યારે અન્ય મળેલી વિગત મુજબ મૃતક પાસેથી મરણ નોંધ મળી આવેલ હોવાની વિગત બહાર આવેલ છે, જ્યારે પોલીસ દ્વારા હજુ આ બાબતે કોઈ સ્પષ્ટ કોઈ જવાબ આપેલ ના હતો અને હજુ તપાસ ચાલી રહી છે અને દોષિતોને પકડવામાં આવશે તેવું જણાવેલ હતું. હાલ તો એક દંપતીએ ઝેરી દવા પીને જીવ ખોયો છે અને પરિવારનો મારો વિખાઈ ગયો છે, ત્યારે શા માટે આત્મહત્યા કરી, કયા કારણોસર દવા પીવી, આવખત આવી વગેરે પ્રશ્નો હાલ તો પ્રશ્નો જ રહી ગયા છે. ત્યારે પોલીસ યોગ્ય તપાસ કરીને દોષિતોને પકડીને સજા કરે તે જરૂરી છે. સુરેશ ભાલિયા, ZSTV જેતપુર.